દુનિયા ઝુકતી હૈ ઝુકાને વાલા ચાહીએ આ વાત તમે સાંભળી હશે આપણા સમાજમાં તોડબાજો નઠારા પાખંડી બદનામ માણસોની ફોજ ફરી રહી છે સામાન્ય લોકોને એક 1 BHK ફ્લેટ લેવો હોય તો ડાઉન પેમેન્ટમાં ફાંફા પડી જતા હોય છે જ્યારે ધુતારા અને ખાસ આવા ધુતારા લોકો 1 કલાકમાં જ લાખો રૂપિયાનું કરીને ફરાર થઈ જાય છે ત્યારે આપણા સમાજના શિક્ષિત લોકો આવા ધુતારાને ભગવાન માની પૈસાનો વરસાદ પણ કરે છે પછી શું થાય છે તેની આ કહાની છે એક ના ડબલ તાંત્રિક વિધિના નામે તોડ ના થયા એક ના ડબલ ના મળ્યા પૈસા પાછા તમારી ટીવી સ્ક્રીન પર જોવા મળતા આ શખ્સ પર એક નજર કરો આ શખ્સ ખાસ કરીને સોની વેપારીને એક ના ડબલ કરી આપે છે 1 લાખના 1 કલાકમાં 2 લાખ અને 50 લાખના થોડી જ વારમાં 1 કરોડ કરી આપે છે પરંતુ મારી તમને સલાહ છે તમે જિંદગીમાં આ શખ્સ પર બહુ વિશ્વાસ ન કરતા આ શખ્સ ફેંકુ છે નઠારો છે અને ઠગ બાજ છે એક ના ડબલ કરવાની લાલચ આપી તોડ પાણીનો ધંધો કરે છે ક્યારેક તાંત્રિક વિધિનું નામ આપી તોડ કરે છે તો ક્યારેક ફરિયાદીને ફોસલાવી પટાવી તેની સાથે ઠગાઈ કરે છે એક ના ડબલ કરનાર ₹1.86 કરોડ ની ઠગાઈ અનેક વેપારીને ચૂનો લગાડ્યો આ શખ્સ રાજકોટના કેવડીવાડીમાં રહેતો હતો થોડા સમય પહેલા એક આ શખ્સ તાંત્રિકનું રૂપ ધારણ કરીને એક બંગાળી વેપારીને જણાવ્યું હતું કે તમારા નસીબમાં સોનું છે તમે થોડા સમયમાં પૈસાદાર થશો બસ એક વિધિ કરાવી પડશે તેવું કહીને સોની વેપારીને આ ગઠિયો કબ્રસ્તાનમાં લઈ ગયો ત્યાં તમારે સોનું દાટવું પડશે તેવું કહીને સોનું દટાવ્યું અને બાદમાં એવું કહ્યું કે થોડા સમયમાં કરોડો રૂપિયા થઈ જશે માટે 1 કલાક બાદ તમે ખોદીને સોનું કાઢી લેજો આવી ગોળ ગોળ વાત કરીને આ શખ્સ ફરાર થઈ ગયો બાદમાં જ્યારે ફરિયાદીને ખબર પડી કે તેની સાથે 12 લાખની ઠગાઈ થઈ છે આ ઘટના બાદ ફરિયાદીએ પોલીસને જાણ કરી હતી ફરિયાદીના આધારે ચાલી રહેલી તપાસમાં આ ઘટનામાં સુરતના શખ્સની સંડોવણી હોવાનું ખુલ્યું હતું જેને પગલે ક્રાઇમ બ્રાન્ચે તેને સુરતમાંથી દબોચી લઈ ₹6.85 લાખની મત્તા કબજે કરી હતી અને પોલીસની પૂછપરછમાં આ ગઠિયાએ અન્ય 7 બંગાળી વેપારીઓ પાસેથી એક ના ડબલ કરવાની લાલચે ₹1.86 કરોડનું સોનું તેમજ રોકડની ઠગાઈ કરી હોવાનું ખુલ્યું છે આ લોકો ફરિયાદીને એમ કે ભાઈ તમે મને આટલું સોનું આપો અને આટલા રૂપિયા આપો એટલે હું કબ્રસ્તાનમાં દાટીશ અને પછી એમાં આપણે વિધિ કરશું અને પછી ડબલ થઈ જશે એમ કરીને અને એની પાસેથી પહેલા પ્રથમ લઈ લઈએ પછી એમ કે હજી બી આ ઘટે છે તો હજી થોડું મને આપો એટલે તેમ કરીને બીજું પણ સોનું અને પૈસા જેટલા માટે મેક્સિમમ થાય એટલા એ લોકો પાસેથી લઈ લઈએ અને પછી રફુ ચક્કર થઈ જતા હોય છે ફોન મોન સ્વિચ ઓફ કરીને કોણ છે તાંત્રિક ટીવી સ્ક્રીન પર જોવા મળતા આ શખ્સ પર એક નજર કરો આ શખ્સ તાંત્રિક વિધિનું નાટક કરીને પૈસા અને સોનું પડાવવામાં કુખ્યાત છે નામ સફરુદ્દીન ઉર્ફે બાબુ સરાજુલખા રહેવાસી સુરત આ સફરુદ્દીને અનેક સોની સાથે ઠગાઈ કરી છે આ બનાવની તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે મૂળ પશ્ચિમ બંગાળના સફરુદ્દીનને સુરત પાસેથી ઝડપી લઈ સોનાના ઠાળિયા મોબાઈલ રોકડ મળી કુલ ₹6.75 લાખની મત્તાને કબજે કરી હતી આગળની પૂછપરછ ચાલુ કરી છે કેવી કેવી ધમકી આપતો હતો આ તાંત્રિક ધમકી આપવામાં પણ નિષ્ણાત અને શાતિર છે એક ભૂખ બનનાર બંગાળી યુવાને 30 લાખ રૂપિયા ગુમાવ્યા છે અને સુરત મળવા જવાનું કહેતા આ તાંત્રિકે કહ્યું કે તું સુરત આવીશ તો તારી ગાડીનો અકસ્માત થઈ જશે અને ઘરના કોઈ અન્ય સભ્યોને કહીશ તો તારા સંતાનો મરી જશે તેવી ધમકી આપીને ડરાવતો હતો આરોપીને પકડી પાડવામાં આવેલો હતો ત્યારબાદ આજે ગઈકાલે પ્રેસ આઉટ કરવામાં આવેલું હતું તો પૂછપરછ પ્રાથમિક પૂછપરછમાં અમારી પાસેથી રાજકોટમાં જ ખાલી 1 કરોડ 86 લાખનું એને આવું ચીટિંગ કર્યું એવું અમારા ધ્યાન પર આવેલું છે તેમજ જે આજે એક શ્યામભાઈ કરીને છે એને 30 લાખનું એની સાથે ચીટિંગ કરેલું છે તે પણ અમારી સમક્ષ આવેલ છે વો તુમ્હારા ઉધાર ઇતના પર આયા સબ કુછ તુમ્હારા નિકલ જાયેગા જો જિતના જલ્દી હે ઉતના જલ્દી તુમ્હારા સબ નિકલ જાયેગા ફોન મેં ધમકી દિયા થા હમારા ઉધાર સબ જાન પહેચાન વાલા હે પુલિસ હે એ હો હમ અન્નદાતા હે ઇધર ખાને સબકો ખિલાતા હું એ કરાતા હું
तुमको जो करना करो, फिर साहब लोग हमको बहुत मदद करके हम लोग को इधर उसको पकड़ के लेके आया। एक का डबल करने की बात? हाँ, एक का डबल कर देगा। तुम्हारा जमीन का अंदर 40 किलो सोना है। हमारे कारीगर को भी ऐसा ही बोला, कारीगर को फिर वो भगा दिया। क्राइम ब्रांच ए सफरुद्दीन ने आखिरी पूछपरछ शुरू करी। आ पूछपरछ में सफरुद्दीन ने विविध शहरों में सागरितो मार्फते तांत्रिक विधि नामे एक ना डबल करवानी लालच आपीने छेतरपिंडी करतो होवानुं खुल्युं हतुं। અને પોલીસની તપાસમાં સોની બજારના વધુ 7 વેપારીઓ ફસાયા હોવાનું પણ જાણવા મળ્યું હતું। તેમજ આ વેપારીઓ ઉઘરાણી કરતા હોવાથી ગઠિયો અને તાંત્રિક વિધિથી બરબાદ કરી દેવાની ધમકી આપતો હોવાનું પણ જાણવા મળ્યું છે, જેને લઈને પોલીસે ભોગ બનનાર વેપારીઓને પોલીસનો સંપર્ક સાધવાની અપીલ કરી છે। ક્રિમિનલ માટે કેમેરામેન નીરવ રાજગુરુ સાથે રિપોર્ટર સની મેયર, વીટીવી ન્યૂઝ, રાજકોટ।